brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. લોકસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે અને હવે કોંગ્રેસે પણ ગુજરાતમાં ઉમેદવારોની યાદી જે છે જાહેર કરી છે અને ખેડા લોકસભા બેઠક માટે કપડવંજના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીની પસંદગી ઉતારી છે, જેને લઈને હવે ખેડા લોકસભા બેઠક પર ક્ષત્રિય વર્ષ ક્ષત્રિયનો જંગ જામવા જઈ રહ્યો છે. ત્યારે આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર લોકસભા બેઠકના કાળુસિંહ ડાભી જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. કાળુસિંહ, પ્રથમ વખત લોકસભાની ટિકિટ કોંગ્રેસમાંથી કેવો પડકાર રહેશે? આમ તો પહેલાં મારી પ્રસંગી અમારા હાઈકમાન્ડે કરી એમનો પણ આભાર માનું છું. ખેડાના અમારા સૌ કોંગ્રેસથી અમારા ડિસ્ટ્રિક્ટના જે બધા નેતાઓ છે એમાં અમારા પૂર્વ કેબિનેટ મંત્રી દિનશા પટેલે મને આશીર્વાદ આપ્યા છે, બિમલભાઈ શાહ, સંજયભાઈ પટેલ, અમારા ચંદ્રશેખરભાઈ ડાભી પ્રમુખ અને સૌ બધા આગેવાનોના આશીર્વાદ લઈ અને સૌની સંમતિ સાથે મારી પ્રસંગી થઈ છે. ત્યારે હું અનેક મુદ્દાઓ સાથે ચૂંટણી લડવા જઈ રહ્યો છું, જેમ કે આ વિસ્તારમાં ઘણા સમયથી કેટલાક પડતર પ્રશ્નો પડ્યા છે, જેમ કે મોડાસાથી નડિયાદની રેલવેના પ્રશ્ન છે, ખેડાથી અને રઢુની વચ્ચે જે ત્રણ નદીઓ જાય છે એમાં કાળા પાણીનો પ્રશ્ન, આરોગ્ય સાથે ચેડા કરનારો પ્રશ્ન છે અને એવા અનેક મુદ્દાઓ, ટોલ પ્લાઝાનો પણ પ્રશ્ન છે. એટલે અનેક એવા મુદ્દાઓ છે એ સરકારમાં દેવુંછી હોવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ લાવી શક્યા નહીં. એટલે અમે અનેક મુદ્દાઓ સાથે જઈ રહ્યા છીએ, અનેક શિક્ષિત બેકારોના પણ મુદ્દાઓ સાથે સાથે ટેટ અને ટાટ પરીક્ષા યુવાનો પાસ કરી અને હમણાં જ તમે જોયું કે 11 મહિનાના કરારમાં એક દિવસ એમને છૂટા કરીને બીજા દિવસે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી લે છે. એટલે યુવાનો પણ ખૂબ, જે શિક્ષિત બેકારો છે એ પણ ખૂબ નારાજ છે. તમે જુઓ તો અમારા એના યુવાનો જે શિક્ષિત છે એ યુવાનો ચાર મોટરસાયકલ પર, ચાર યુવાનો મોટરસાયકલ પર સવારી કરી અને કેમિકલની ફેક્ટરીઓ બિચારા નોકરી ના છૂટકે કરવી પડે છે. એટલે કેટલાય અનેક હજારોની સંખ્યામાં અમદાવાદ તરફ સવારે રોજગારીમાં જાય છે. એટલે અનેક પ્રશ્નો છે એમની પાસે, અહીંયા રાજ્ય સરકાર અને કેન્દ્રમાં પણ એમની સરકાર પણ આ મુદ્દાઓ હલ કરી શક્યા નથી. એટલે આવા અનેક મુદ્દાઓ લઈને અમે ચૂંટણી મેદાનમાં જવાના છે. બીજી વાત કરીએ ક્ષત્રિયની, તો ક્ષત્રિય નહીં પણ હું તમામ વર્ગનો અને તમામ મતદારોનો મારી સાથે ખૂબ ખૂબ મોટો સારી રીતે નાતો ધરાવું છું, હું નજીકથી ઓળખું છું અને મારું જે કાર્યકાળ છે, રાજકીય કાર્યકાળ, એ 1985થી આજ દિન સુધી 1985માં ગામ પંચાયતનો સભ્ય બન્યો, 91માં સરપંચ બન્યો. આજે અમારા પરિવારમાં, અમારા ગામમાં ઘણા સમયથી હું, અમે અમારા પરિવારમાં પણ હું જ પોતે જ અમારા ધર્મપત્ની સરપંચ છે. એટલે લાંબા સમયથી અમે લોકો વચ્ચે રહીએ છીએ, લોકોની સેવા કરીએ છીએ, મતદારો વચ્ચે રહીએ છીએ. એટલે નજીકથી મને ઓળખે છે અને અમદાવાદની જે બે બેઠકો છે, ધોળકા અને દસકોઈ, એ પણ બધા લોકો મને નજીકથી ઓળખે. એટલે ચોક્કસ મને ખબર છે કે આ વખતે અમારી ચોક્કસ આ વિધાનસભા અરે લોકસભા અમારી ચૂંટણીમાં બહુ સારો જંગ થશે અને એમાં અમે 1.5 લાખ વોટને લીડથી અમે જીતીશું. એક તરફ ભાજપ જે છે 5 લાખ મતથી જીતવાનો દાવો કરી રહ્યા છે અને ખેડા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને, જે હાલના સાંસદ ને કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી છે દેવસિંહ ચૌહાણ, તે 7 લાખ મતોની લીડથી જીતવાનો દાવો કરી રહ્યા છે, તો કેવી રહેશે આ વખતે? એ તો બેન એમનો ઘમંડનો પ્રશ્ન છે. હું તમને એમ કહું કે 3.5 લાખ વોટ જયા વખતે 3.5 લાખ વોટથી જીત્યા હતા, પછી 5 લાખનો દાવો કરીએ બિલકુલ ફોક દાવો છે. હું તમને કહું કે એ જે એવા દાવો કરે છે એમના ઘમંડથી કરે છે, હાલની સરકાર છે એમની, એટલે એમને એમ કે બધા લોકો વોટ, પણ એવું નહીં. અમે જનતા ઉપર વિશ્વાસ રાખીએ, મતદાર ઉપર ખુલાસો મતદારોને કરવાનો છે. એટલે તમે જોજો જે 7 તારીખે ચૂંટણી થાય અને 4 તારીખે જે રિઝલ્ટ આવે એમાં ચોક્કસ હું તમને દાવા સાથે કહું છું કે આ વિસ્તારના જે મતદારો છે અમારા તરફી, કોંગ્રેસ તરફી ખુલાસો કરશે અને એક વ્યક્તિ તરીકે પણ બધા નજીકથી મને ઓળખે છે અને અમે અને અમારો પરિવાર સમાજસેવા તરીકે ઘણા વર્ષોથી જોડેલા છે. એટલે અમને વિશ્વાસ છે કે અમે આ લોકસભાના ઉમેદવાર તરીકે ચોક્કસપણે અમને જીત મળશે અને કોંગ્રેસની આ બેઠક વચ્ચે અમને 26ની 26 જે બેઠકો વાત કરે છે એ પણ હું તમને કહું કે અમારી 8થી 10 બેઠકો આ વખતે કોંગ્રેસની ગુજરાતમાં આવશે અને કેન્દ્રમાં અમારી સરકાર બની, સંપૂર્ણ અમારો જે ઇન્ડિયા ગઠબંધન બન્યું છે એમાં સંપૂર્ણપણે મને વિશ્વાસ છે કે આ વખતે કેન્દ્રમાં પણ સરકાર અમારી આવશે અને અમે મતદારોની સેવામાં લાગી જશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે.
વાત કરીએ તો ખેડા લોકસભા બેઠક પર છેલ્લા બે ટર્મથી ભાજપના સાંસદ બની રહ્યા છે. આ જિલ્લો જે છે કોંગ્રેસનો ગઢ હતો અને સતત દિનશા પટેલ જે છે ચૂંટાતા આવતા હતા, એ પટેલ જ્ઞાતિમાંથી આવતા હતા અને હવે જે છેલ્લા બે ટર્મથી ભાજપ જે ઉમેદવારને ઊભા રાખે છે એ ક્ષત્રિય જ્ઞાતિના છે અને તમે પણ આ વખતે ક્ષત્રિય છો, તો કેવી ટક્કર રહેશે આ વખતે? તો બેન એવી રહે છે કે મહુદામાં અમારા બધા સંબંધીઓ છે, અમારે અમદાવાદમાં પણ સંબંધી છે, માતરમાં પણ અમારી બધી મહુદામાં અમારી બધી દીકરીઓ છે અને મોટાભાગે મેમદાદમાંથી અમે દીકરીઓ લાવીએ છીએ અને મોટાભાગે દસકોઈનો જે વિસ્તાર છે અમારા સંબંધી છે, અમારી બધા સમાજ સાથે જોડેલા બધો વર્ગ છે, એટલે ચોક્કસપણે મને તો ખાતરી છે કે અમારે એમને જયા વખતે બિમલભાઈને 3 લાખના ઉપર કંઈ વોટરે પરાજિત કર્યા હતા, પણ આ વખતે તો મને ચોક્કસપણે ખબર છે કે એ વોટને હું પરાજિત કરી અને 1 લાખ ઉપરની લીડથી હું જીતીશ એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ગત બે ટર્મથી જે હારના કારણો છે તમે શું માનો છો? હારના કારણો તો હિન્દુત્વના નામે આ સરકાર, ધર્મના નામે આ સરકાર ભાગલા કરી રહી છે એટલે આ ચાલે છે. ખરેખર તમે અંદરકરણ જોવો તો ખૂબ લોકો રોષમાં છે, જેમ કે લોકોને રોજગારી મળતી નથી, કેમિકલની ફેક્ટરીઓમાં આડેધડ ઉદ્યોગો કર્યા. તમે જુઓ અહીંયા ખેડૂતોની જમીન ઉપર બધી ફેક્ટરીઓ બનવા મળી. તમે અમદાવાદથી જુઓ, વડવથી નીકળો તો છેક પાગવેલ સુધી અમારી જમીનો બધી વેચાઈ ગઈ છે. નાના નાના સીમાંત ખેડૂતો હતા એ બધાની જમીનો વેચાઈ, એ સમયે અમને ખબર પડી નહીં. આજે અમને ખબર પડે કે કેમિકલની મોટાભાગની બધી પ્રદૂષિત ફેક્ટરીઓ એનો સામ ખડકો થઈ ગયો છે. એટલે આ વખતે બધા લોકો રોષમાં છે અને આજનો જે એમના જે વિકાસની વાત કરે, ઉદ્યોગલક્ષી જે વિકાસની વાત કરે, એ ખૂબ પ્રદૂષિત અહીંયા થઈ રહ્યું છે આખો વિસ્તાર. એટલે મને ચોક્કસ ખબર છે કે રોતરો લોકો રાત્રે ઊંઘી પણ શકતા નથી, જેમ કે ફેક્ટરીઓનો એટલો અવાજ વટવાની જે ફેક્ટરી વિસ્તાર જે એનો છે એના કરતો પણ અહીંયા આગળ મિર્ઝાપુરથી તમે જુઓ તો હજારોની સંખ્યામાં કેમિકલની ફેક્ટરીઓ બની ગઈ. એટલે આ વખતે અંદરથી ખૂબ બધા રોષમાં છે, બધા યુવાનો પણ રોષમાં છે અને 300 રૂપિયામાં નોકરી કરવા માટે ખૂબ શોષણ થઈ રહ્યું એટલે યુવાનો પણ ખૂબ અકળાયા, જેમ કે એમની એ ગુલામી તરફ જઈ રહ્યા. એટલે આ વખતે એમનો સંપૂર્ણ વિશ્વાસ છે અને એમના પ્રશ્નોને લઈને અમે લોકસભામાં જવાના છે અને એમના પ્રશ્નો માટે અમે કાયમ માટે લડતા રહીશું. એમનો એમને ખૂબ અમને ઉત્સાહ અને આનંદથી અમને લોકો આવકારી રહે. ચોક્કસથી કાળુસી ડાભી કહી રહ્યા છે કે જે પ્રમાણે ખેડા લોકસભા બેઠક પર જે પ્રાણ પ્રશ્નો છે, ખેડૂતોના છે, યુવાનો છે, રોજગારીના જે પ્રશ્નો છે, તે મુદ્દે આ વખતે તેઓ ચૂંટણી જંગમાં ઝંપલાવશે, ત્યારે ખેડા લોકસભા બેઠક પર જે પ્રમાણે ક્ષત્રિયનું જે રણશીંગુ ફૂંકાયું છે ત્યારે કોનો જીત થાય છે તે જોવું રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.